તો યુનિવર્સિટીથી માંગણાએ ઘોડું ઉપાડ્યું છે, આકાશવાણી ચોકમાં આવ્યો છે, બાબા પાલેની કોલ્ડ ડ્રિંક છે, માંગણાએ સાદા પાનનો ડટ્ટો ચડાવ્યો છે, પણ માંગણાને મિત્રો પાનમાં કાંઈ જમતું નથી. પાનની પિચકારી મારીને ગેંડે હાથ ફેરવી ગલાવાળાને કહે છે, ભાઈ કે પહોંચાડીને એમ કરીને પાછા ઘોડા માથે બેસી ગયો. માંગણો થોડો એક આગળ ગયો પણ મિત્રો એને કાંઈ માલપાણી દેખાણા નહીં. માંગણાને એમ થયું, હાલ હું જીવનજ્યોત પેટ્રોલ પંપ પાસે જાઉં. માંગણાએ આગળ ઘોડો હકાયું છે, પદડુક 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 જીવનજ્યોત પેટ્રોલ પંપ પાસે આવીને ઊભો રહે છે. થોડીક વાર રાહ જુએ છે, ત્યાં તો સામેથી વાણિયાની દીકરી પદ્મા હાલી આવે છે. એ પદ્માની અને માંગણાની નજર એક થઈ મિત્રો. એક નજર થતાં માંગણાને તો ભાઈ વાત વાતમાં પ્રેમ થઈ ગયો. એકમેકની આંખ્યું મેળવી અને એ તકનો લાભ ઉભારવી માંગણાએ હળવે કલરેની આંખ મારી દીધી હો. પણ એ કહેવાય છે, પદ્મા એ આંખનો ઈશારો સમજતી છે. બાજુમાં ઊભેલા દિગંબર લખેલી રિક્ષાવાળા ભાઈને કહેશે, ભાઈ રિક્ષા જરીક આગળ લઈ લેજે. એ રિક્ષામાં પદ્મા અને વાહે ઘોડા માથે માંગણો, રિક્ષા આગળ ને વાહે માંગણો ઘણી કાશ કરી પણ રિક્ષાના પેટ્રોલ ને ઘોડાનો રસકો આંબો નહીં. હે પછી માંગણાને એમ છું, થોડુંક લીવર દેવું જોઈએ. એ જેમ તેમ કરીને પદડુક 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 કરીને રિક્ષાની હારે ઘોડું કર્યું છે માંગણાએ. પણ મિત્રો રિક્ષાની સાથે ઘોડું થતા માંગણો એટલા શબ્દ બોલ્યો હતો. હે હું બોલ્યો હતો કે હે ભોશ મારીના, તારું રિક્ષા સાઈડમાં રોકી દેજે હો. હે એ આવા શબ્દો રિક્ષાવાળાના કાને પડતા રિક્ષાવાળાના હૃદયમાંથી નિહાકા નીકળી ગયા. અને એ કેમ કહેવાય છે કે રિક્ષાવાળો ભાડું લીધા વગરનું એમને ની લીમડા હેઠળ રિક્ષા મૂકીને વ્યોજ્યો. હજી તમે રાજકોટની બજારમાં જાઓ ને મિત્રો તો તમને દિગંબર લખેલી રિક્ષા જોવા મળશે. હે એ તો આ વાતનો હાથ છે. પછી તો પદ્મા રાણીને રિક્ષામાંથી માંગણાએ હેઠે ઉતારી છે અને પોતાની બાથમાં લીધી છે. બાથમાં લીધીને ઘોડામાંથી બિહારી ઉપડ્યો લવલી પાન કોલ્ડ ડ્રિંક્સવાળી શેરીમાં. પદડુક 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 લવલી પાન કોલ્ડ ડ્રિંક્સવાળી શેરીમાં લઈ જઈને માંગણાએ બે બોલ દબાવીને હઠીને તણી કિસ્સો મારી છે. ભાઈ ભાઈ ત્યાં તો પદ્મા રાણીના રોમે રોમમાં સાઈડી ઉપડી ગઈ હો બાપ. પણ એમ કહેવાય છે ત્યારે પદ્મા એટલું બોલી હતી, હવે તો માવા ભરો બહુની સાળે ભાંગને તો માંગણો માનો નકર માંગણો ન માનો હો બાપ. પછી તો માંગણાએ ઉપાડી છે જામનગરવાળા રોડે પદડુક 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 પદડુક. ગાંડા આપાને શેવડીનો વાઢ આવે છે. વાઢને જોતા માંગણાએ ઘોડું ઊભું રાખ્યું છે. પદ્મા રાણીને ગાંડા આપાને શેવડીના વાઢમાં આડી પાડી છે. એમ કહેવાય છે એ વખતની માથે માંગણાએ હઠી હઠીને તણી દિગમ માર્યા હો બાપ. ત્યારે પદ્મા એટલું બોલી હતી, હે માંગણા સોતો દિગમ મારી તો માંગણો માનો નકર માંગણો ન માનો હો બાપ. એ માંગણાએ જેમ તેમ કરીને સોથું દિગમ માર્યું છે. હે પણ મિત્રો તમને મને હવે ખબર છે દિને જતા ક્યાં વાર લાગે છે. વિજ્ઞાનના નિયમ મુજબ પદ્માને ડેબું સીડ્યું. હે કારણ પદ્માને રહી ગયું હતું મિત્રો. પછી તો એક દિવસ બને છે એવું પદ્માની માને ખબર પડે છે. પદ્માની માં પૂછે છે, બેટા આ તારા પેટમાં કોનું પાપ છે. ત્યારે પદ્મા એટલું બોલી હતી, મિત્રો સાંભળજો કે માં આ મારા પેટમાં કોઈનું પાપ નથી, આ તો મારા પ્રેમની નિશાની છે. હે કે એક એક મુલાકાતમાં બબે બોબલા દબાતા હોય ને એક એક બાબલા રહી જતા હોય ને એ જ તો આ પ્રેમ છે. હે બાકી બધો એમ છે. હે પણ ધીરે ધીરે એ આખા ગામને ખબર પડી. એક દી તાણું એવું તો પદ્માના બાપને ખબર પડી. પણ એ વાણિયાનો દીકરીઓ કોઈ દી તલવાર ભાળી ન હોય ને કાટે ગયેલો ઠૂઠો લઈને ફરવા માંડ્યો રાજકોટની બજારમાં માંગણાની શોધમાં. હે એને એમ નક્કી થયું કે મારી દીકરી અરે કાળો મટાળો કર કાળો કરતો કરી ગયો છે. પણ દી જાતા એક દિવસ ખબર પડી કે આ કામ માંગણાનું. બને છે એવું કે માંગણો તો પોતાના ધાબે હૂતો છે, પદ્મા રાણીના સપના જોવે છે ધોળા ગોદડા ઓઢીને. હે અને મિત્રો એને થોડી ખબર હતી દુશ્મનો પાછળથી કટક આવવાનું ચડાઈ કરવાનું છે. હે એ વાંચી ગયા કરેલો હૂતેલો માંગણો અને વાંચી દુશ્મનો આવ્યા પદ્માનો બાપ. એ કાંટે ગયેલું તલવાઈનું ઠૂઠું માંગણાની ગેનમાં ઘાલી દીધું પચરા. પણ માંગણો મરદ હતો ભાઈ, મરદ તો ખાઈ જાણે, મરદ તો ખવરાવી જાણે, મરદ મરી જાણે, મરદ જીવી જાણે. સવાર સુધી હલ્યો નહીં માંગણો, રાતે બે વાગ્યે માંગણાનો બાપ મુઠિયા મારો આવ્યો હતો. પણ એને એમ કે દીકરો હું તો સવાર પડતાની સાચે માંગણાનો બાપ ધાબે પીસી કરવા ચડે છે તો જોવે છે ધોળા ગોદડા લાલ થઈ ગયા છે, દીકરો ઊભો થતો નથી. બાપને શંકા પડી, નક્કી કોક રાતે મારા દીકરાની ગાંડી મારી ગયું છે.
પછી તો માંગણાને જેમ તેમ કરી રાજકોટની નામશીન ગોંધિયા હોસ્પિટલ ચૌહાણ સાહેબ નામે ફરજ બજાવતા હતા. માંગણાને અહીંયા દાખલ કર્યો છે. માંગણાનો બાપ ડૉક્ટર સાહેબને પૂછે છે, હે સાહેબ, મારા કલેજાના ટુકડાને ઘા ઊંડો તો નથી ને? હે? ત્યારે ડૉક્ટર સાહેબ એટલું બોલ્યા હતા કે ઘા તો બહુ ઊંડો નથી, પણ દહેક ટાંકા લીધા છે. એને તમે દહેક દી અંગવા ન જવા દેતા અને ઘોડામાંથી બેહવા દેતા નહીં, કારણ ટાંકા હજી હમણાં લીધા છે તો રૂજ નહીં આવે હો બાપ. પણ થોડાક દી ગયા મિત્રો અને બને છે એવું. માંગણાને મારી જેમ મિત્રો જાજા એટલે એમાં કોઈ મિત્રો આવીને કીધું કે ભાભીને એના બાપે કહું આવડ કરે નાખી. હે? કે હા, કે ભાભીને એના બાપે કહું આવડ કરે નાખી. પણ માંગણો મરદ તૂટલીને ટાંકાળે ગેંડે ઉપડ્યો ઘોડા માથે, પદડુક 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 આવ્યો પદ્મા ના કરે. એ પદ્માની ડેલીમાં ઘોડો પાર્ક કરે છે. પદ્માની માંગણાની નજર એક થઈ, પણ પદ્મા બોર બોર જવડા આંહોડે રોવા મળ્યો. હો મિત્રો, પદ્માને રોતી જોતા માંગણાએ પૂછ્યું, હે પદ્મા, કેમ રડે છો? કે માંગણા મારા બાપે મારી કહું આવડ કરે નાખી. અરે ગાંડી, મુંજાશો સિદ્ધ ને? હે? કે દીના ક્યાં દુકાળ પડ્યા છે ને મેં મારું લોડું ક્યાં ભાંગી નાખ્યું છે? હે? કે દીના ક્યાં દુકાળ પડ્યા છે ને મેં મારું લોડું ક્યાં ભાંગી નાખ્યું છે? કાલે ગાંડા આપાના ખેતરમાં ગયા હતા, આજે સના આપાના ખેતરમાં જઈને ફરી વિઘન કરીશું. હે? એ તેદી અડ કાટી ગયેલું તલવારનું છૂઠું લઈને માંગણાનો વધ કર્યો હતો. આજે આખી તલવાર માંગણાની ગેંડમાં ભલાઈ દીધી અને એનો ઘોડાને પતાવી દીધું. આવા આવા વીર પુરુષો આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર થઈ ગયા મિત્રો. એટલે જ કહે છે કે તૂટલીને ટાંકાળી ગેંડે જો તમારે ઘોડા માથે બેહવાની તેવડે હોય ને તો જ પ્રેમ કરવો મિત્રો, નકર પ્રેમ ન